એમ એ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ આની અંદર ગઈકાલે આપણે ભણ્યા કે એન્ટિબોડી વિશે અને એન્ટીબાયોટિક એટલે કે દવાઓ છે કે તમે જ્યારે બીમાર પડો છો ત્યારે દવાખાને જાઓ છો તો તમને જે દવા આપે છે તો એને કહેવામાં આવે છે એન્ટિબાયોટિક પછી પણ આપણે રસી વિશે રસી કોને કહેવાય તો કે અમુક પ્રકારના જે બેક્ટેરિયા અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોથી જે આપણને રોગ થાય છે એ બેક્ટેરિયાને શું કરવામાં આવે મૃત અને નિષ્ક્રિય કરીને આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે હવે આગળ આપણે જોઈશું કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો હવે ભૂમિની ફળદ્રુપતામાં વધારો આ કઈ રીતે સૂક્ષ્મજીવો આપણને ઉપયોગી બને છે તો કે ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે બેક્ટેરિયાને ફૂગ બેક્ટેરિયા અને વધારો કરે છે કઈ રીતે તો આપણે પાછળ તમને ચોપડીમાં આકૃતિ આપેલી છે કે નાઇટ્રોજન સ્થાપક નીલ હરિત લીલ હવે જે આકૃતિ તમને આપેલી છે એમાં જે બે આકૃતિ છે એ તો આ જે તમને આકૃતિ આપેલી છે એ કેવી છે મોટી આકૃતિ એ ઝૂમ કરીને લીધેલી છે અને ઓરિજિનલ આકૃતિ તમને બાજુમાં આપેલી છે બે એક જ આકૃતિ છે બે એક જ છે નીલ હરિત લીલ તો આની આ જે અભિકોષ છે તમને જે આ મોટું રાઉન્ડ દેખાય છે એને અભિકોષ કહેવાય છે હવે અભિકોષ શું કરે છે તો કે હવામાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે હવામાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે જમીનમાં સ્થાપન કરે એટલે શું થાય કે જમીનને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે છે એટલે જમીનની ફળદ્રુપતા વધે છે એવી જ રીતે બેક્ટેરિયા બેક્ટેરિયા આપણે આગળ ભણી ગયા કે કયા આવે છે બેક્ટેરિયા જમીનની ફળદ્રુપતામાં જમીનની ફળદ્રુપતામાં વધારો કરે એવા તો કે રાઇઝોબિયમ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ શું કરે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે હવે આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ક્યાં રહેલા હોય તો કે જે કઠોળ વર્ગની કે સિંબી કુળની વનસ્પતિ છે એના મૂળની મૂળ ગંડિકામાં તો લખી આપણે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે રહેલા હોય છે એ શું કરે છે કે વનસ્પતિ છે એ ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી એટલે આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે જમીનની અંદર હવામાંથી નાઇટ્રોજનનું જમીનની અંદર સ્થાપન કરે છે આવી રીતે શું કરે છે જમીનની ફળદ્રુપતા વધારે છે આવી રીતે આ જે બેક્ટેરિયા છે જે સૂક્ષ્મજીવો છે એ શું કરે છે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે આવી રીતે આપણને ઉપયોગી છે હવે આગળ જોઈએ કે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કઈ પ્રવૃત્તિ તો કે જે પહેલી અને બુજો નામના જે પાત્રો છે એની સ્કૂલમાં જે સ્કૂલના જે માળી છે એને શું કરતા જોવે છે તો કે અમુક પ્રકારનો કચરો જે બગીચામાં જે ઝાડ વાવેલા હોય છે એના પાન છે પછી કોઈ પ્રાણીઓના મળમૂત્ર છે કોઈ વનસ્પતિના જે અવશેષો છે એને ભેગા કરીને ખાડામાં નાખતા જોવે છે પછી શું થાય છે તો કે અમુક સમય પછી આપણે ખાડામાં જોઈએ તો શું થઈ ગયું હોય કે સૂક્ષ્મજીવો દ્વારા ધીમે ધીમે એનું વિઘટન થઈ જાય છે વિઘટન થઈ જાય વિઘટન થાય તો આપણને શું મળે છે તો કે કુદરતી ખાતર વિઘટન થાય એટલે આપણને કુદરતી ખાતર મળે છે તો જે પહેલી અને બીજો છે ને નવાય લાગે છે કે આવું કેમ થાય છે તો એના માટે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ તો પ્રવૃત્તિમાં આપેલું છે કે તમારે બે કુંડા લેવાના છે એને અડધે સુધી માટીથી ભરી દેવાના છે હવે આ પ્રવૃત્તિ છે તમારે ઘરે કરવાની નથી માત્ર જાણકારી માટે છે હવે એને કુંડાને અડધી માટીમાં માટી ભરી દેવાની છે કુંડાની અંદર પછી તમારે એક કુંડાની અંદર શું નાખવાનો છે વનસ્પતિનો કચરો વનસ્પતિનો કચરો અથવા પ્રાણીના મળમૂત્ર આ ક્યાં નાખવાનું છે પહેલા કુંડા
અને બીજા કુંડામાં પ્લાસ્ટિકની બોટલ, પછી રમકડા હોય છે પ્લાસ્ટિકના, પછી કાચની બોટલ, આ બધું ક્યાં રાખવાનું છે? બીજા કુંડામાં. હવે આને એમને રાખી મૂકવાના છે. હવે તમે 3 થી 4 અઠવાડિયા પછી આને જોવાનું છે કે આ કુંડાની અંદર શું ફેરફાર થાય છે. તો શું થયું હોય કે જે વનસ્પતિના કચરા વાળું છે, પ્રાણીઓના મળમૂત્ર વાળના કચરા વાળું જે કુંડું છે, એની અંદર સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થઈને કુદરતી ખાતર બની ગઈ છે. તો આની અંદર જે આજે આ માટીની અંદર જે આપણે વનસ્પતિનો કચરો કે પ્રાણીઓના મળમૂત્ર નાખીએ છીએ, તો જે સૂક્ષ્મ જીવો છે આનું શું કરે છે, જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જે સૂક્ષ્મ જીવો શું કરે છે કે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે, એટલે કે ધીમે ધીમે એનું વિઘટન થાય છે. હવે વિઘટન થાય છે તો જે બાકી રહેલો જે પદાર્થ છે એને શું કહેવામાં આવે છે, કુદરતી ખાતર. આપણને પહેલા કુંડાની અંદર જોવા મળે છે. હવે બીજું છે, આપણે બીજા કુંડાની અંદર શું નાખેલું છે, તો કે પ્લાસ્ટિકની બોટલ છે, પ્લાસ્ટિકના રમકડા છે, કોઈ પ્લાસ્ટિકની કોથળીઓ છે અને કાચની બોટલ, આવું આપણે આની અંદર નાખેલું છે. હવે આનું અવલોકન કરીએ તો આપણને શું જોવા મળે છે, તો કે કંઈ નહીં, જેવું આપણે જે સ્થિતિમાં એને કુંડાની અંદર નાખેલું હતું એ જ સ્થિતિની અંદર, એ જ સ્થિતિમાં આપણને જોવા મળે છે. કેમ આનું વિઘટન કેમ નથી થતું, તો જોઈએ આપણે. બીજા કુંડાની અંદર આ બધી વસ્તુઓ નાખી તો પહેલા કુંડાની જેમ એનું કેમ વિઘટન થતું નથી, એમાંથી કેમ કોઈ વસ્તુ મળતી નથી, તો કે પ્લાસ્ટિક જે છે એ જટિલ કાર્બનિક શૃંખલાઓનું બનેલું હોય છે. જટિલ કાર્બનિક શૃંખલાઓનું બનેલું હોય છે એટલે કે આ જે સૂક્ષ્મ જીવો છે, આ જે પ્લાસ્ટિકનો કચરો છે, કાર્બન જે કાચની બોટલો છે એનું વિઘટન કરી શકતો નથી, એટલે આપણે એને જેવા સ્વરૂપમાં નાખેલી છે એવા જ સ્વરૂપમાં આપણને પાછી મળે છે. તો પ્લાસ્ટિકની અંદર શું હોય, પ્લાસ્ટિકમાં જટિલ કાર્બનિક શૃંખલા રહેલી, શૃંખલા એટલે કે ચેઇન રહેલી, આ શૃંખલા જટિલ કાર્બનિક શૃંખલા હોય છે. હવે આ જે જટિલ કાર્બનિક શૃંખલા હોય છે સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામતી નથી. એના દ્વારા વિઘટન પામતી નથી એટલે કે કુંડાની અંદર આપણે જેવા પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના રમકડા કે એવું નાખેલું છે, પ્લાસ્ટિકનો કચરો હતો, તેનું વિઘટન થતું નથી. આપણે જેવી સ્થિતિની અંદર આપણે નાખેલું છે એવી જ સ્થિતિમાં આપણને બહાર જોવા મળે છે. હવે ધારો કે આપણે જમીનનું પ્રદૂષણ, આપણે કહેવાય કે જમીનનું પ્રદૂષણ થાય પ્લાસ્ટિકથી, તો કઈ રીતે, આવી જ રીતે કે કોઈ આપણે પ્લાસ્ટિકની બોટલો છે, કોઈ પ્લાસ્ટિકની કોથળીઓ છે, રમકડા છે, એને આપણે ફેંકી દઈએ છીએ, અથવા તો અમુક લોકો છે જમીનમાં દાટી દેતા હોય છે. તો આ જે જમીનની અંદર દાટી દેતો પણ પ્લાસ્ટિકનું તો વિઘટન થતું નથી. આના બદલે આપણે વનસ્પતિનો કચરો નાખેલો હોય કે પ્રાણીઓના અવશેષો નાખેલા હોય તો શું થાય, એનું વિઘટન થઈ જાય કે એમાંથી આપણને પોષક તત્વોવાળો પદાર્થ મળી રહે. પણ આનું કોઈ પણ પ્રકારે વિઘટન થતું નથી. લાખો વર્ષો થઈ જાય, અમુક કરોડો વર્ષો થઈ જાય, પણ આ જે પ્લાસ્ટિક છે એનું કોઈ પણ પ્રકારે વિઘટન શક્ય નથી. એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા આનું વિઘટન થતું નથી, કેમ કે આની અંદર જટિલ કાર્બનિક શૃંખલા આવેલી હોય છે. એટલે આપણે જેવી સ્થિતિમાં એને નાખેલું હોય છે એવી જ સ્થિતિમાં આપણને પાછું મળે છે. હવે આ પ્લાસ્ટિકને બાળીએ તો પણ શું થાય, તો કે હવાનું પ્રદૂષણ થાય, કે પ્લાસ્ટિકને બાળીએ તો સખત ધુમાડો ઉત્પન્ન થાય છે, આવી રીતે હવાનું પ્રદૂષણ થાય છે. તમને બધાને ખબર જ છે કે સરકારે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરવા પણ પર પ્રતિબંધ કરેલો છે. અત્યારે તમે બધાએ ઘરે જોયું તો પ્લાસ્ટિકની બેગ કરતાં કપડાની બેગ તમે કઈ વસ્તુ લેવા જાઓ તો એની સાથે આવે. કેમ, તો કે આ પ્લાસ્ટિક છે શું કરે, જમીનનું પ્રદૂષણ કરે છે, હવાનું પ્રદૂષણ કરે છે, પછી આવા જે પ્લાસ્ટિકના જે કચરો છે એ પ્રાણીઓ ખાય તો શું થાય, મરી જાય છે.
અને પાણીની અંદર નાખીએ તો પણ આપણને એવા નેવા સ્વરૂપે પાછું મળે છે, અને પાણીની અંદર જે સજીવો રહેતા હોય એ પણ આ પ્લાસ્ટિક ખાવાને લીધે શું થાય, મરી જાય છે. એટલે સરકારે પ્લાસ્ટિક ન વાપરવા પર પ્રતિબંધ મૂકેલો છે. હવે અમુક ટાઈમે તમે જોયું હોય કે વનસ્પતિનો કચરો જ્યાં પડ્યો હોય, જ્યાં પ્રાણીઓના અમુક અવશેષો પડેલા હોય, તો અમુક સમય પછી તમને નથી દેખાતા, એટલે કે લુપ્ત થઈ ગયેલા જોવા મળે, એટલે કે એ અમુક સમય પછી દેખાતા બંધ થઈ જાય છે. તો આવું કેમ થાય છે? તો કે જે પ્રાણીઓના અવશેષો છે, જે વનસ્પતિના અવશેષો છે, જે વનસ્પતિના સૂકા પાંદડાઓ છે, એની અંદરના જે સૂક્ષ્મજીવો છે એનું ધીમે ધીમે વિઘટન કરે છે. એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા શું થાય છે? વિઘટન. એટલે વિઘટન થાય છે તો આપણને પોષક દ્રવ્યો વાળો પદાર્થ મળી રહે છે. જેને આપણે શું કહીએ છીએ? કુદરતી ખાતર. હવે આપણે આ વનસ્પતિના કચરાનો કે પ્રાણીઓના અવશેષોને આપણે કુદરતી ખાતર તરીકે બનાવ્યું, તો એ જ આપણે કુદરતી ખાતરનો પુનઃ ઉપયોગ કરી શકીએ, એટલે કે પાછો ઉપયોગ કરી શકીએ છીએ જમીનની ફળદ્રુપતા વધારવા માટે. આવી રીતે આ જે વનસ્પતિનો કચરો છે, પ્રાણીઓનો કચરો છે, એ આપણને ઉપયોગી છે. હવે આ જે દુર્ગંધવાળા પદાર્થો હોય, જે આપણને હાનિકારક પદાર્થો હોય, એને શું કરવું જોઈએ? કે ધીમે ધીમે એનું વિઘટન કરી નાખવું જોઈએ, જેથી આપણને અમુક સમયે ઉપયોગી બની રહે. હવે આવે છે હાનિકારક સૂક્ષ્મજીવ. પર્યાવરણની દ્રષ્ટિએ કઈ રીતે ઉપયોગી સૂક્ષ્મજીવો છે, પછી વ્યાપારી ધોરણે પણ કઈ રીતે ઉપયોગી છે, આપણે બધી આપણે ડિટેલમાં માહિતી જોઈ. સોરી, ડિટેલ જોઈ તો કે હવે આપણે જોઈએ કે હાનિકારક સૂક્ષ્મજીવો. હવે અમુક સૂક્ષ્મજીવો એવા પણ હોય કે જે આપણા શરીરને હાનિકારક હોય, પ્રાણીઓ માટે હાનિકારક હોય, વનસ્પતિને જો કોઈ રોગ થાય છે તો એના માટે પણ કોણ જવાબદાર છે? એટલે કે હાનિકારક સૂક્ષ્મજીવો. તો આજે રોગ ઉત્પન્ન કરતા હોય એવા સૂક્ષ્મજીવોને શું કહેવામાં આવે છે? રોગકારક સૂક્ષ્મજીવો અથવા તો હાનિકારક સૂક્ષ્મજીવો. હવે આ જે સૂક્ષ્મજીવો છે કોને કોને હાનિકારક છે? તો કે સજીવો, પ્રાણીઓ અને વનસ્પતિ, આ બધાને હાનિકારક છે. હવે સજીવોને કઈ રીતે, એટલે કે મનુષ્યને કઈ રીતે? તો કે ધારો કે આપણને કોઈ રોગ થાય છે, બેક્ટેરિયાથી લગતો, વાયરસથી લગતો રોગ થાય છે, તો એના માટે કોણ જવાબદાર છે? સૂક્ષ્મજીવો. અને ધારો કે પ્રાણીઓ છે, પ્રાણીઓને પણ અમુક ટાઈમે વાયરસથી લગતા રોગ થાય છે, સૂક્ષ્મજીવોથી લગતા રોગ થાય છે, એ પણ એના માટે હાનિકારક છે. પછી છે વનસ્પતિમાં રોગ થાય, તો કે હા, આપણે ગઈકાલે જ જોયું કે વનસ્પતિમાં અમુક પ્રકારના રોગ થાય છે, એના માટે આપણે શું કરવું જોઈએ? કે એવી રાસાયણિક કોઈ દવા હોય એનો છંટકાવ કરવો જોઈએ, એટલે કે રોગથી આપણે દૂર રાખવા જોઈએ. તો વનસ્પતિમાં પણ રોગ માટે કોણ જવાબદાર છે? હાનિકારક સૂક્ષ્મજીવો. હવે આ જે રોગ ઉત્પન્ન કરે છે, રોગકારક છે, એને શું કહેવામાં આવે છે? રોગકારક સૂક્ષ્મજીવો અથવા તો હાનિકારક સૂક્ષ્મજીવો. હવે કઈ રીતે છે આપણને હાનિકારક છે? તો આ જે સૂક્ષ્મજીવો છે શું કરે છે? તો કે ખોરાક, કપડા અને ચામડું, આ બધા માટે હાનિકારક છે. આ બધામાં સૂક્ષ્મજીવો હોય છે, પણ અમુક સૂક્ષ્મજીવો કેવા હાનિકારક? તો ખોરાકમાં કઈ રીતે? તો કે વાસી રોટલી, કોઈ રોટલી પડેલી હોય છે, કોઈ બ્રેડ હોય છે, તો અમુક ટાઈમે 4-5 દિવસ પછી તમે જોવો તો એની ઉપર શું હોય? ફૂગ હોય. તો એ ફૂગ આપણે ખાઈએ તો આપણા માટે હાનિકારક કહેવાય? તો કે હા. પછી ખોરાકમાં પણ હાનિકારક છે. આવી રીતે પછી છે કપડા. હવે કપડામાં કઈ રીતે? તો કે અમુક આપણે કપડાને અમુક સાચવી રાખતા હોય, ધારો કે ઘરે તમે જોયું હોય કે ગાદલા હોય કે કોઈ રજાઈ હોય એની આપણે મૂકેલી હોય સાચવવા,
એક જગ્યાએ સાચવવા માટે તો એની અંદર તમે જોયું હોય તો ફિનાઇલની ગોળીઓ નાખે છે. તમે ઘરે મમ્મીને પૂછો કે આની અંદર આપણે ગોદડાની અંદર કે ફિનાઇલની ગોળીઓ નાખીએ છીએ તો કે હા. તો કેમ? તો કે એની અંદર જૂપ આવે કોઈ જીવાત પડે નહીં, એના માટે આપણે કપડાને શું કરીએ છીએ આવા હાનિકારક સૂક્ષ્મજીવોથી બચાવીએ છીએ. પછી છે ચામડું. ચામડું પણ અમુક ટાઈમ પડ્યું રહે તો એની અંદર શું થાય, ફૂગ લાગી જાય, ચામડું કેવું થઈ જાય, વાપરવા લાયક રહેતું નથી. એટલે ચામડામાં પણ સૂક્ષ્મજીવો પડી જાય છે, ફૂગ થઈ જાય છે. તો આવી રીતે આ બધામાં પણ સૂક્ષ્મજીવો એવા હાનિકારક ઉત્પન્ન થાય છે જે આપણને ઉપયોગી નથી. હવે જે આગળનો ટોપિક છે મનુષ્યમાં હાનિકારક સૂક્ષ્મજીવો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આટલું છે, વ્યવસ્થિત તૈયાર કરી લેવું.